नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण आठ विषय सामाजिक विज्ञान यूनिट नंबर सात आबोहवाकीय फेरफार। विद्यार्थी मित्रों, आज आपने एक नवा एकमनी शुरुआत करवानी छे अने आ एकम में आपने घनी बधी माहिती थी भरपूर आपने ज्ञान मळशे। विद्यार्थी मित्रों, आपने नवा एकम में जोईए तो विश्वभरना वातावरण में घणो बधो फेरफार थयो छे। जूना समय थी लईने अत्यार सुधीना आपने वात जोईए वातावरण विशे तो के घणो बधो चेन्ज तफावत जोवा मळे छे, बराबर। हवामान में घणा बधा फेरफार आवता रहे छे समांतरे, अने एमाय आपने मानवोनी जे विकास प्रवृत्ति पर नजर नाखीए तो प्रदूषण में सतत ने सतत क्यों शू थयो छे वधारो। आज हवा प्रदूषित बनी छे, वातावरण पर सीधी असर तेनी थाय छे, बराबर। अने एना कारणे जे वातावरण में फेरफारो आपने अवनवा अनुभवीए छे। अत्यारना समय में आपने जोईए तो कि हवामान में वातावरण में घना बधा फेरफार जोवा मळता होय छे। घणी जग्याए आपने जोईए तो कि गर्मीनुं प्रमाण वधु होय, बराबर। घणी जग्याए ठंडीनुं प्रमाण वधु जोवा मळे छे। ज्यां वरसाद खूब ज पड़तो हतो त्यां वरसाद ओछो पड़तो पण आपने समाचार सांभळीए छे, अने ज्यां वधु वरसाद पड़तो हतो त्यां ओछो वरसाद, अने ज्यां ओछो वरसाद पड़तो हतो त्यां पण वरसाद पड़तो जोवा मळे छे, बराबर। तो के हवामान आबोहवा में आवेला फेरफारो, बराबर, ऋतुचक्रो में आवेला फेरफारो आपने अनुभवी शकीए छे। आ एकम में आपने आबोहवाकीय फेरफारो कया कया केवी रीति आवे छे तो के एना विषे आपने अभ्यास करवानो छे। तो सौ प्रथम आपने आ एकमनी शुरुआत करता जोईए तो वातावरण। अगाउना एकमोमां पण आपने पृथ्वीना जे आवरणो छे, बराबर, चार आवरणो विकास थयो हतो तो कि ए आवरणो विषे आपने अभ्यास कर्यो हतो। एमां वातावरण कोने कहे छे, वातावरणनी व्याख्या तो जोईए। पृथ्वीनी चारे बाजू वीटडाईने आवेला आवरणने वातावरण कहेવામાં આવે છે। વાતાવરણ કોને કહે છે તો કે પૃથ્વીની ચારે બાજુ વીટડાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણ એ પૃથ્વીની ચારે બાજુ વીટડાઈને આવેલું છે, બરાબર, તો કે એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। આજે મિત્રો આપણે વાત કરીએ તો કે વાતાવરણ એ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। માનવીના પોતાના સ્વવિકાસ પોતાની ઈચ્છાઓને કારણે ઘણી વખત આપણે જોતા હોઈએ તો કે માનવ પ્રવૃત્તિઓને કારણે આજે જે વાતાવરણ છે તો કે દૂષિત પ્રદૂષિત થતું જોવા મળે છે। અને એમાંય આપણે અત્યારના ટેકનોલોજીકલ યુગમાં આપણે જોઈએ તો કે ઉદ્યોગોનો વિકાસ થયો છે, બરાબર, પાવરટીસનો છે, વાહન વ્યવહારનો એટલો વિકાસ થયો છે જેના કારણે એક સગવડ તો છે માનવ માટે, પરંતુ એ સગવડથી પ્રદૂષણ પણ થતું એટલું જોવા મળે છે અને વાતાવરણ પર એની અસર થાય છે અને પ્રદૂષણમાં શું થાય છે વધારો। એટલે આપણે અત્યાર જોઈએ તો કે ઉદ્યોગો છે, કારખાના છે, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે, બરાબર। ઉદ્યોગોમાં આપણે ખાસ કરીને જોતા હોય છે, બરાબર, અનુભવતા પણ હોય છે તો કે એ ઉદ્યોગોમાં જે વસ્તુઓનું નિર્માણ થાય છે તો કે એને વિવિધ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે અને એને એ પ્રક્રિયાઓમાં જે ધુમાડો છે, બરાબર, એના નિર્માણ પ્રક્રિયામાં એને શું કહેવાય ગરમીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એટલે એને ગરમ કરીને જે વાતાવરણમાં એનો ધુમાડો જોવા મળે છે, બરાબર। ઉદ્યોગોમાં જે ચીમની છે, બરાબર, તો કે એ
એમાંથી જે ધુમાડો નીકળે છે તો કે એ ધુમાડો એ વાતાવરણ પર સીધી અસર કરે છે. રસાયણોવાળો વગેરે રસાયણોનો વગેરેનો ઉપયોગ થાય છે આ ખાસ કરીને ઉદ્યોગોમાં કારખાનાઓમાં, તો કે એના કારણે એ ધુમાડાની સીધી અસર વાતાવરણ પર થતી જોવા મળે છે. આ ઉપરાંત પાવર સ્ટેશનોમાં પણ એના વપરાશને કારણે પ્રદૂષણ થતું હોય છે. વાહનો પર આપણે જોઈએ છે તો કે ઘણા ખરા એવા વાહનો હોય છે કે પ્રદૂષણ ખૂબ જ કરતા હોય છે, બરાબર. તો કે વાહનોમાંથી જે નીકળતો જે ધુમાડો છે તો કે એના કારણે વાતાવરણ પર શું થાય છે, પ્રદૂષિત થાય છે. એટલે માનવ પ્રવૃત્તિની સીધી અસર આ વાતાવરણ પર થાય છે અને પ્રદૂષણમાં સતત ને સતત વધારો જણાય છે. આજે આપણે જોઈએ આગળ આબોહવાના ફેરફાર કોને કહે છે. ખાસ યાદ રાખજો કે વૈશ્વિક તાપમાન એટલે કે વિશ્વનું જે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર તરીકે ઓળખવામાં આવશે. યાદ રાખજો, આબોહવાના ફેરફાર કોને કહે છે, તો કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાનમાં વધારો થવાને કારણે તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ એકમમાં જોઈએ તો અહીંયા આપણને એક સારણી કોઠો આપ્યો છે અને એ કોઠામાં વિવિધ પ્રકારના દેશો માં ઠંડી ગરમી એનું ઠંડી અને ગરમીનું પ્રમાણ, વરસાદ કેટલો પડે છે તો કે એ આપ્યું છે. તો કે આ બધા દેશોમાં ગરમી વધુ કેમ પડે છે, ઠંડી વધુ કેમ પડે છે, વરસાદ વધુ કેમ પડે છે, તો કે એનું કારણ આપણે શોધવાનું છે, બરાબર. તો એ કારણો આપણે એના જોઈશું કે ગરમી ઠંડી અને વરસાદનું પ્રમાણ વધુ કેમ છે, બરાબર. તો કે એના વિશે આપણે ખાસ જોવાનું છે. અહીં આપણને દેશો ગરમી ઠંડી અને વરસાદને કારણ આપેલું છે. એમાં દેશોમાં જોઈએ તો કે રશિયા, ઈરાન, બ્રાઝિલ, નોર્વે, ફિલિપાઈન્સ અને અરેબિયા, આટલા દેશો આપણને આપ્યા છે. કયા કયા ફરી એક વખત, રશિયા છે, ઈરાન, બ્રાઝિલ, નોર્વે, ફિલિપાઈન્સ અને સાઉથ અરેબિયા. હવે એમાં આપણે જોઈએ તો કે રશિયામાં આપણે જોઈએ તો કે 15 સેલ્સિયસ જેટલી ગરમી પડે છે, ઠંડી -20 સેલ્સિયસ અને વરસાદ 100 સેમી જોવા મળે છે. જ્યારે ઈરાન દેશમાં આપણે જોઈએ તો કે 30 સેલ્સિયસ ગરમી પડે છે, 10 સેલ્સિયસ તાપમાન ઠંડી પડે છે અને વરસાદ 50 સેમી પડતો આપણને જોવા મળે છે. આગળ બ્રાઝિલમાં આપણે જોઈએ તો કે 38 સેલ્સિયસ ગરમી છે, 25 સેલ્સિયસ ઠંડી છે અને 250 સેમી જેટલો વરસાદ અનુભવાય છે. નોર્વે જે દેશમાં આપણે જોઈએ, ઉગતા સૂર્યનો દેશ નોર્વે જે છે, એમાં 10 સેલ્સિયસ ગરમી છે, -40 સેલ્સિયસ ઠંડી ખૂબ જ જોવા મળે છે અને વરસાદ એ 50 સેમી જોવા મળતો હોય છે. ફિલિપાઈન્સ એમાં આપણે જોઈએ 35 સેલ્સિયસ ગરમી છે, 30 સેલ્સિયસ ઠંડી છે અને 300 સેમી વરસાદ પડે છે. જ્યારે સાઉદ અરેબિયામાં આપણે જોઈએ તો કે 45 સેલ્સિયસ ગરમી, 29 સેલ્સિયસ ઠંડી અને 10 સેમી વરસાદ પડતો જોવા મળે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ ગરમી ઠંડીનું પ્રમાણ કેમ વધુ છે, વરસાદ વધુ કેમ છે, તો કે એના વિશે આપણે કારણો ખાસ જોવાના છે. તો કે સૌ પ્રથમ આપણે જોઈએ જે પહેલો દેશ છે રશિયા, તો કે રશિયામાં આપણે એના વિશે ખાસ જોવાનું છે. તો કે રશિયા જે દેશ છે એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. રશિયા જે દેશ છે એ ઉત્તર એ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ જોવા મળે છે અને સરેરાશ મહત્તમ તાપમાન 15 સેલ્સિયસ જેટલું અને સરેરાશ લઘુત્તમ જે તાપમાન છે તો કે -20 સેલ્સિયસ જેટલું નીચું રહે છે. આ ઉપરાંત આપણે એ દેશમાં જોઈએ તો કે દરિયા કિનારાની થી દૂરના અને સ્ટેપ જે પ્રદેશો છે એમાં વરસાદ વધુ પડે છે, જ્યારે
શિયાળામાં દેશમાં ઘણા ખરા જે ભાગોમાં ખાસ કરીને હિમવર્ષા પણ થતી જોવા મળે છે. શિયાળામાં ઘણી વખત હિમવર્ષા પણ આ થતી જોવા મળે છે. એટલે રશિયા વિશે આપણે ખાસ જોયું કે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ રશિયા છે. સરેરાશ મહત્તમ તાપમાન 15 સેલ્સિયસ જેટલું અને સરેરાશ લઘુત્તમ તાપમાન -20 સેલ્સિયસ જેટલું નીચું રહે છે. બરાબર, ઠંડીનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત દરિયા કિનારાથી દૂરના અને સ્ટેપ પ્રદેશમાં થોડો વરસાદ પડે છે. અને જ્યારે શિયાળામાં આપણે જોઈએ તો કે દેશના ઘણા ખરા જે ભાગોમાં હિમવર્ષા પણ થતી જોવા મળે છે. આગળ આપણે જે આગળનો જે દેશ છે ઈરાન, ઈરાન વિશે આપણે જોઈએ તો કે ઈરાન એ જે દેશ છે તો કે એશિયા ખંડની પશ્ચિમે અને કર્કરોગની ઉત્તરે આવેલો છે. જે ઈરાન જે દેશ છે એ એશિયા ખંડની પશ્ચિમે અને કર્કરોગની ઉત્તરે આવેલો છે. એમાં આપણે ઈરાન દેશ વિશે જોઈએ તો કે મોટાભાગનો જે વિસ્તાર એ રણ પ્રદેશ છે. બરાબર, ઈરાનનો જે મોટાભાગનો જે વિસ્તાર છે તો કે રણ પ્રદેશ જોવા મળે છે. અને જ્યાં રણ પ્રદેશ હોય ત્યાંની જે આબોહવા કેવી હોય છે, વિષમ. વિષમ એટલે સૂકી આબોહવાનો અનુભવ ત્યાં સૂકી આબોહવા જોવા મળે છે. સરેરાશ મહત્તમ તાપમાન ઈરાનનું જોઈએ તો કે 30 સેલ્સિયસ જેટલું અને લઘુત્તમ તાપમાન 10 સેલ્સિયસ જેટલું અનુભવાય છે. આ ઉપરાંત આપણે જોઈએ પૂરના ભેજના અભાવે ઈરાનમાં માત્ર ખાસ કરીને 50 સેમી જેટલો વરસાદ પડે છે. ખૂબ જ ઓછો વરસાદ અનુભવાય છે. આગળ ત્રીજો દેશ છે બ્રાઝિલ. તો કે બ્રાઝિલ વિશે આપણે ખાસ જોઈએ તો કે બ્રાઝિલ જે દેશ છે એ વિષવૃત અને કર્કવૃત વચ્ચે આવેલો છે. બ્રાઝિલ જે દેશ છે તો કે ખાસ કરીને વિષવૃત અને કર્કવૃતની વચ્ચે આવેલો દેશ છે. એમાં એના વિશે ખાસ જોઈએ તો કે સરેરાશ મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ અને સરેરાશ લઘુત્તમ તાપમાન 25 સેલ્સિયસ જોવા મળે છે. આ ઉપરાંત એમાં આ દેશમાં કાયમી વ્યાપારી પવનો વાય છે. કાયમી વ્યાપારી પવનો વાતા જોવા મળે છે. જંગલો આવેલા છે તેથી ત્યાં 250 સેમી જેટલો વરસાદ પડે છે. જંગલોનું પ્રમાણ છે તેથી ત્યાં 250 સેમી જેટલો વરસાદ પણ અનુભવાય છે. બરાબર, તો કે આ બ્રાઝિલ જે દેશ વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ જે નવો દેશ છે નોર્વે, ઉગતા સૂર્યનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો કે નોર્વે દેશ વિશે આપણે જોઈએ. નોર્વે એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. નોર્વે જે દેશ છે કે ઉત્તરે સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. સરેરાશ મહત્તમ તાપમાન 10 સેલ્સિયસ અને સાધારણ અને સરેરાશ લઘુત્તમ તાપમાન -40 સેલ્સિયસ જેટલું જોવા મળે છે. બરાબર, ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. અને ખાસ કરીને આપણે જોઈએ સરેરાશ લઘુત્તમ તાપમાન કેટલું છે, -40 સેલ્સિયસ જેટલું સરેરાશ જોવા મળે છે. તો કે આ નોર્વે દેશની ખાસ વિશેષતા જોવા મળે છે. નોર્વે દેશ વિશે આપણે જોયું હતું કે અહીં ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરથી વરસાદ 50 સેમી જેટલો પડે છે. બરાબર, અહીંયા એટલાન્ટિક જે મહાસાગરના ગરમ પ્રવાહને કારણે અહીંયા વરસાદ 50 સેમી જેટલો પડતો જોવા મળતો હોય છે. અને શિયાળામાં ઘણી વખત હિમવર્ષા પણ થાય છે, કારણ કે ઠંડીનું પ્રમાણ વધુ હોવાના કારણે હિમવર્ષા પણ થતી જોવા મળે છે. આગળ આપણે દેશ વિશે જોઈએ તો કે ફિલિપાઇન્સ દેશ વિશે જોઈએ. તે વિષવૃતથી ઉત્તરે 10 અક્ષાંશવૃતથી 20 અક્ષાંશવૃત વચ્ચે આવેલો ટાપુમય દેશ છે. ફિલિપાઇન્સ જે દેશ છે એ તે વિષવૃતની ઉત્તરે 10 અક્ષાંશવૃતથી 20 અક્ષાંશવૃત વચ્ચે આવેલો ટાપુમય દેશ છે. અને દરિયાઈ આબોહવાને કારણે અહીં 30 સેલ્સિયસથી
30 સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે. દરિયાઈ આબોહવાના કારણે તાપમાનમાં શું જોવા મળે છે? વધારો. અહીંયા ખાસ કરીને દરિયાઈ પરથી ભેજવાળા વ્યાપારી પવનો વાય છે. દરિયા કિનારો નજીક છે તેથી દરિયા પરથી ભેજવાળા વ્યાપારી પવનો વાતા જોવા મળે છે. તેથી અહીંયા 300 સેમી જેટલો વરસાદ અનુભવાય છે. 300 સેમી જેટલો વરસાદ અહીંયા પડે છે. આગળ જોઈએ સાઉદ અરેબિયા. તો કે સાઉદ અરેબિયા વિશે વાત કરીએ તો કે વિષુવવૃત્તથી ઉત્તરે 15 સેલ્સિયસ, અક્ષાંશવૃત્તથી 15 અંશ, અક્ષાંશવૃત્તથી 30 અંશ ઉત્તર અક્ષાંશવૃત્ત વચ્ચે આવેલો દેશ છે. અને આ દેશમાં કર્કવૃત ત્યાંની મધ્યમાં થઈને પસાર થાય છે. જેમ ભારતમાંથી પસાર થાય છે એવું જ આ દેશમાં કર્કવૃત ત્યાંની મધ્યમાં થઈને પસાર થાય છે. વળી તેમાં મોટાભાગનો વિસ્તાર રણપ્રદેશ જોવા મળે છે. અહીંયા પણ રણપ્રદેશ મોટાભાગનો વિસ્તાર અનુભવાય છે, જોવા મળતો હોય છે. સરેરાશ મહત્તમ તાપમાન 45 સેલ્સિયસ જેટલું નીચું અને સરેરાશ લઘુત્તમ જે તાપમાન 29 સેલ્સિયસ જેટલું રહે છે. ભેજવાળા પવનો અહીં સુધી આવતા સૂકા બની જતા હોવાથી વરસાદ માત્ર 10 સેમી પડે છે. બરાબર, અહીંયા ખાસ કરીને આપણે જોઈએ તો કે સરેરાશ મહત્તમ તાપમાન 45 સેલ્સિયસ જોવા મળે, નીચું રહે છે, અને સરેરાશ લઘુત્તમ તાપમાન 29 સેલ્સિયસ જેટલું છે. અને ભેજવાળા પવનો અહીં સુધી આવતા હોવાથી સૂકા બની જતા હોવાથી વરસાદ માત્ર ખાસ કરીને 10 સેમી જેટલો વરસાદ અનુભવાતો હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આ દેશોમાં ઠંડી ગરમી અને વરસાદ વધુ કેમ અનુભવાય છે તો કે એના વિશે વાત કરી. હવે આગળ આપણે જે મુદ્દા વિશે ચર્ચા કરવાની છે એના વિશે આપણે જોઈએ. હવામાન એટલે શું? બરાબર, તો કે હવામાન વિશે જોઈએ. હવામાન એટલે શું? તો કે હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ એટલે હવામાન. હવામાન કોને કહે છે? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ એટલે હવામાન. બરાબર, તો કે હવામાનની ખાસ વ્યાખ્યા આપણે જોઈ. તો કે મિત્રો, ખાસ આપણે હવામાન વિશે જોયું તો કે હવામાન એ આપણે જોઈએ તો કે એ ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ જોવા મળે છે. આગળ જે મુદ્દો આવશે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. હવામાન એ કેવી પરિસ્થિતિ છે? ટૂંકા ગાળાની પરિસ્થિતિ જોવા મળે છે. એટલે હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપના એકમમાં એક નકશો આપેલો છે. પાન નંબર આપણે જોઈએ તો કે પાન નંબર 37 પર એક ભારતનો નકશો આપેલો છે. અને અહીંયા આપણને ખાસ નકશામાં બતાવ્યું છે ભારતનું હવામાન. ભારતનું હવામાન કેવું છે એ નકશામાં, તો કે એના પરથી આપણે ખાસ જોવાનું છે કે હવામાન કેટલું કેવું અનુભવાય છે કયા કયા રાજ્યોમાં. તો કે એમાં આપણે જોતા નકશામાં, પુસ્તકમાં જોઈએ તો કે ખાસ કરીને આ નકશામાં આપણે જોઈએ તો કે અહીંયા જે નકશો છે એમાં ખાસ કરીને જોઈએ તો કે ભારતમાં શિયાળો અનુભવાય છે. શિયાળો જે ઋતુ છે, તો કે શિયાળાની ઋતુ અહીંયા ખાસ નકશામાં આપણે અનુભવી શકીએ છીએ. આ ઉપરાંત અહીંયા આ સમયે ઠંડીનું પ્રમાણ એ ઉત્તર ભારતમાં વધારે અને પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ તથા દક્ષિણ ભારતમાં સાવ ઓછું છે. નકશામાં જોતા આપણને ખબર પડે છે કે અહીંયા શિયાળો અનુભવાય છે અને ઠંડીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વધારે, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ તથા દક્ષિણ ભારતમાં સાવ ઓછું અનુભવાતું હોય છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં આપણે જોઈએ તો કે 33 સેલ્સિયસ જેટલું છે. સૌથી વધુ અમદાવાદનું જે મહત્તમ તાપમાન આપણે જોઈએ તો કે 33 સેલ્સિયસ જોવા મળે છે. જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન આપણે જોઈએ તો કે લખનૌમાં 9 સેલ્સિયસ જેટલું જોવા મળતું હોય છે. ભારતના ઉત્તરના જે પહાડી પ્રદેશો અને તમિલનાડુ,
સિવાયના બધા પ્રદેશોમાં આકાશ જે છે તો કે એકંદરે વાદળ વગરનું સાફ જોવા મળે છે। આ ઉપરાંત આપણે જોઈએ તો કે તમિલનાડુમાં આકાશ વાદળવાળું છવાયેલું છે, ત્યાં વરસાદ થવાની, તેમજ પશ્ચિમના હિમાલયના પહાડી પ્રદેશોમાં વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના આપણે જોવા મળે છે। તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે નકશો હતો તો કે નકશા વિશે આપણે ખાસ જોયું। હવે આગળ આપણે આ જે મુદ્દો છે, છેલ્લો મુદ્દો ખાસ જોવાનો છે, આબોહવા। બરાબર, આબોહવા કોને કહે છે? તો કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। આબોહવા કોને કહે છે? તો કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે વાત કરી હતી કે હવામાન જે છે તો કે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ જોવા મળે છે। હવામાન કેવું છે? ટૂંકા ગાળાની પરિસ્થિતિ આપણે અનુભવીએ છીએ, જ્યારે આબોહવા જે છે તો કે લાંબા ગાળાની પરિસ્થિતિ જોવા મળે છે। આબોહવા કેવી છે? લાંબા ગાળાની પરિસ્થિતિ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આજે આપણે જે મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો છે એના વિશે ફરીથી આપણે એક વખત એને યાદ કરી લઈએ। તો સૌ પ્રથમ આપણે જોઈએ વાતાવરણ, તો એના વિશે જોઈએ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત વાતાવરણ આજે માનવ પ્રવૃત્તિઓને કારણે કેવું થયું છે? પ્રદૂષિત થયું છે। અને આગળ બીજો મુદ્દો છે આબોહવાકીય ફેરફાર। તો જોઈએ વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખવામાં આવશે। આગળ આપણે જોયું સૌથી વધારે ગરમી, વરસાદ અને ઠંડી વિષમ સ્થિતિ આપણે જે વિવિધ પ્રકારના દેશોમાં જોઈ એના કારણો પણ જોયા। ઠંડી, ગરમી, વરસાદનું પ્રમાણ વધુ કેમ છે? તો કે એ આપણે ખાસ અહીંયા જોયું। હવે આગળ આપણે જોયું હવામાન એટલે શું? કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ એટલે હવામાન તરીકે ઓળખવામાં આવે છે। હવામાન એ કેવી પરિસ્થિતિ છે? ટૂંકા ગાળાની પરિસ્થિતિ જોવા મળે છે। અને ભારતના વિવિધ સ્થળોએ હવામાન કેવું છે એ નકશામાં આપણે જોયું। અને છેલ્લો મુદ્દો આબોહવા। આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે, એમાં કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ જે સ્થિતિ છે તેને ખાસ કરીને આબોહવા તરીકે ઓળખવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં તમને સમજ પડી હશે બરાબર, અને ઘણું નવું જાણવા મળ્યું। તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।